ગુજરાતમાં આરએનટીસીપી કરારબદ્ધ કર્મચારીઓ હડતાલ પર. આજરોજ સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકાના ગુજરાત આરએનટીસીપી કરારબદ્ધ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા. એમની કેટલીક માંગણીઓ છે કે જેમાં કે વર્તમાન સમયને ધ્યાને લઈ પગાર આપો, લાંબા ગાળાની સેવાને ધ્યાને લઈ કમ્પેન્સેશનની જોગવાઈ નિયમાનુસાર હંગામીમાંથી કાયમી કરવા, કરારની ગેરબંધારણીય શરતો દૂર કરો અને બંધારણનું અપમાન બંધ કરાવો, આવેદનો મુજબની અન્ય 10 માંગો પણ પૂર્ણ કરો. આવી માંગણીઓને લઈને આજરોજ સાબરકાંઠા જિલ્લા ક્ષય કેન્દ્ર હિંમતનગર ખાતે એકત્રિત થઈ ગરબાની રમઝટ કરી હડતાલનો દેખાવ કર્યો હતો. સૈયદ સોયબ, ચેડેશ ટીવી, હિંમતનગર. આરોગ્ય વિભાગના ટીબી વિભાગમાંથી અમે હડતાલમાં જોડાયેલા છીએ. છેલ્લા અમે 10 દિવસથી હડતાલનો શરૂઆત કરેલ છે. અમારી માગણીઓ મુખ્યત્વે એક તો પગાર વધારો. આજે વર્તમાન સમયની અંદર આટલી મોંઘવારીમાં નજીવા પગાર ધોરણથી અમે ફરજ બજાવીએ છીએ, તો એમાં અમારો મુખ્ય પગાર વધારાનો મુદ્દો છે. બીજું, અમારા બધા કર્મચારીઓ 20-25 વર્ષથી આજે સળંગ ફરજ બજાવે છે, તો 20-25 વર્ષથી જો ફરજ બજાવતા કર્મચારીને પણ જો કરાર આધારથી રાખવામાં આવે, એની જગ્યાએ જો કાયમી કરવામાં આવે, તે અમારી મુખ્ય માગણી છે. તેની અંદર કાયમી અમને કરવામાં આવે અને હંગામીમાંથી કાયમીનો અમારો દરજ્જો આપવામાં આવે. બીજી વસ્તુ, જે દર સાલે ઇન્ક્રુમેન્ટ આપવામાં આવે છે, જે 5% આપવામાં છે, એમાં વધારો કરીને 10-15% કરવામાં આવે, એ અમારી મુખ્ય માગણી છે. બીજું, આકસ્મિક મૃત્યુ સેવાઓની અંદર બી અત્યારે અમને 2 લાખ આપવામાં આવે. હવે 2 લાખની અંદર તો કશું થાય જ ના, તેની અંદર પણ એમાં પણ જો 2 લાખની જગ્યાએ અમારે 10 લાખ કરવામાં આવે, એ અમારી માગણી છે. તો અમે આ રીતે અમારે મુખ્ય માગણીઓ જે છે એ સંતોષાય અને રાજ્ય સરકાર અમારી માગણી પૂરી કરે, અને અમે એના માટેના આજે ગરબાનું આયોજન કરેલું હતું અને સાબરકાંઠામાં અમે 25 કર્મચારીઓ ફરજ બજાવી છે અને 25-25 કર્મચારીઓ આજે જોડ્યા હતા અને અમે હડતાલની અંદર ગરબા મહોત્સવનો પ્રોગ્રામ રાખેલો અને આજે અમે ગરબા પણ એના માટે કરેલ હતા. અને આગામી અમે જો આ માગણી નહીં સ્વીકારાય તો આગામી અમે હજુ પણ આ નથી 2.5 લાખને વધુ પડતી અમે હડતાલની અંદર પ્રોગ્રામ કરવાની અમને ફરજ પડશે. શું નામ? હું